अंबाजी मां बाबा रामदेव पीरनी टेकरी खाते महासोद बीजने लेने धार्मिक कार्यक्रम योजायो। શક્તિપીઠ અંબાજી ખાતે અનેક નાના મોટા દેવી દેવતાઓના મંદિર આવેલા છે। જ્યારે અંબાજી ભાટવાસ વિસ્તારમાં આવેલ રામદેવ પીરની ટેકરી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે। જ્યારે મહાસુદ બીજના દિવસે દર વર્ષે બાબા રામદેવ પીરની વિશાળ નીકળતી હોય છે શોભાયાત્રા। બાદ બપોરના સમયે ભોજન ભંડારો અને રાત્રિ વિશાળ ભજન સંધ્યાનું આયોજન થતું હોય છે। જ્યારે કોરોના મહામારીના 2 વર્ષ બાદ ફરી એકવાર આ વર્ષે રામદેવ પીરની ટેકરીથી બાબા રામદેવ પીરની શોભાયાત્રા નીકળી હતી, જે અંબાજીના નગરોમાં શોભાયાત્રા પરિભ્રમણ કરી પરત રામદેવ પીરની ટેકરીએ પહોંચી હતી। મોટી સંખ્યામાં શોભાયાત્રામાં અંબાજી નગરજનો જોડાયા હતા અને હર્ષો ઉલ્લાસ સાથે આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો। જ્યારે શોભાયાત્રા બાદ બાબા રામદેવ પીરની ટેકરી ખાતે ગ્રામજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના લોકોએ મોટી સંખ્યામાં રામાપીરની ટેકરી ખાતે રામદેવ પીરના પ્રસાદ ભોજનના રૂપમાં લઈ ધન્યતા અનુભવી હતી। ભોજન પ્રસાદ બાદ રાત્રિના સમયે રાજસ્થાનના પ્રખ્યાત ભજન ગાયક ગજેન્દ્ર રાવ દ્વારા ભજનોની પ્રસ્તુતિ આપવામાં આવી હતી, જેમાં પણ અંબાજી ભાટવાસ વિસ્તાર સહિત અંબાજી ગામની જનમેદની ઉમટી હતી અને ભજનોથી અંબાજી નગર ગુંજી ઉઠ્યું હતું। અંબાજીમાં નીકળેલી શોભાયાત્રા દરમિયાન ભક્તિમય માહોલ છવાયો હતો। જ્યારે અંબાજી નગરના માર્ગો બાબા રામદેવ પીરના ગીતોથી ગુંજી ઉઠ્યા હતા। અંબાજી ખાતે બાબા રામદેવ પીરના મહાસુદ નિમિત્તે ઉજવતા પ્રસંગને સફળ બનાવવા માટે અંબાજી વણઝારા સમાજના આગેવાનો છેલ્લા કેટલાય દિવસથી કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓમાં લાગ્યા હતા। જ્યારે તન મન અને ધનથી સહયોગ આપી વણઝારા સમાજના આગેવાનો દ્વારા મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ZSTV અંબાજી।